જો હવે તમને અહીંયા છે ને ઉદાહરણ 14.10 આપેલું છે, રકમ આ રીતે છે કે ઉમંદી સરળાવર દોલક ના દ્રવ્યમાન એ 200 ગ્રામ છે, કિલોગ્રામમાં લખે શું લખાય 1000 વડે ભાગી નાખો એટલે 0.2 કિલોગ્રામ, પછી એનો ઉમંદી એનો બર છાંટ આપે છે એ આપે છે 90 ન્યૂટન મીટર માઇનસ 1 અને અવમંદિત અચળાંક આપે છે બી 40 ગ્રામ સેકન્ડ માઇનસ 1. આને કિલોગ્રામમાં કરો તો ગ્રામનું કિલોગ્રામ કરો તો 0.123 એટલે 0.04 કિલોગ્રામ સેકન્ડ તો એમને એમ જ હોય, ખાલી ગ્રામનું કિલોગ્રામ કરી દીધું હવે સેકન્ડ તો એમને એમ જ. તો આટલી કિંમતો આપી છે તો તમારે નંબર 1 પહેલું શોધવાનું છે આ અવમંદિત દોલક નો આવર્તન. અવમંદિત સરળ આવર્ત દોલક નો આવર્તન. હવે તમારે આના માટે એક કામ કરવું પડે કે પેલા મેં પેલી શરત બતાવી કે k / m એ b² / 4m² કરતા ખૂબ જ મોટો હોય તો બરોબર આ આ કિંમત આ કે બાય એમ લાવો અને બી સ્ક્વેર પણ 4 એમ સ્ક્વેર લાવો. જો આના કરતા આ કિંમત વધારે હોય તો એ વખતે આવર્તકાનું સૂત્ર શું લખાય t = 2π√(m/k) આ લખાય. હમણાં આગળ આપણે આગળના વિડીયોમાં બતાવ્યું મેં તમને કે એ વખતે શું થાય આવર્તકાનું મૂળ સૂત્ર આવું છે આમાં આવર્તકા t = 2π અવમંદિત સરળ આવર્ત દોલક માટે આવર્તકા t = 2π 1√(k/m) -b² / 4m² જો આના કરતા વધારે હોય તો આને તમે શું કરી શકો અવગણી શકો તમે આના અવગણી નાખો તો m ક્યાં જાય ઉપર એટલે શું આવ્યો જવાબ તમારો √(m/k) તો અહીંયા તમને જોઈને જ ખબર પડી જાય તમારે કશું લખવું ના હોય ને કે 0.04 જો આ કશું લખવું ના હોય તમારે એ કશી ગણતરી આ કિંમત મૂકીને પછી જવાબ લાવવાનો હોય પછી આ સૂત્ર મૂકીએ આપણે એના કરતા ડાયરેક્ટ ખબર કેમ નહીં પડે આ આ શું છે જો 0.04 એનો પાછો વર્ગ હવે પોઈન્ટ નો વર્ગ કરો તો બીજા વધારાના પોઈન્ટ ઉમેરાય આ 0.04 છે એનો વર્ગ કરો કેલ્સીમાં તો 0.0004 એવું લખાય એટલે મૂલ્ય વધારે ઘટી વર્ગ થવાથી જેમ આ તો 90 છે તો આમે સ્વાભાવિક છે કે આના કરતા આ કિંમત ખૂબ જ વધારે છે અને પાછો આ ગુણાવવાનું છે એટલે દેખીતી રીતે આ મૂલ્ય ખૂબ જ વધારે થાય છે એટલે હોવાથી તમારે સીધું સૂત્ર શું આપી દેવાનું b² / 4m² અવગણતા આ અવગણી નાખો તો સંબંધી સરળ આવર્ત દોલકનો આવર્તકાર શું લખાય t = 2π√ એમ અપન કે ચલો કિંમત મૂકી દો છે 2 પાઈ એટલે 3.14 એમ ની કિંમત 0.2 એટલે કે ની કિંમત 90 સાદ રૂપ આપી દો કેટલો આવે છે આવર્ત કેટલો આવે છે 0.37 થઈ ગયો. ચલો આગળ નંબર 2 તમારે મૂકીને સાબિત કરવું હોય તો એવા તો નહીં કે ભાઈ એમની કિંમત મૂકો d² / 4m² કેમ નહીં તો આ કિંમત આના કરતા ખૂબ જ ઓછી આવશે એટલે તમે આના ઉગાડી શકો ને સીધો આવર્તકનું સૂત્ર આ બની જાય. ચલો હવે નંબર 2 બીજા નંબરમાં આપણે શું શોધવાનું છે કે કેટલા સમય પછી અવમંદિત સરળ આવર્ત દોલકનો કંપવિસ્તાર અડધો થશે. અવમંદિત સરળ આવર્ત દોલકનો કંપવિસ્તાર અડધો થવા માટે લાગતો સમય તો મેં આગળના વિડીયોમાં એ પણ બતાવી દીધું શું આવે જ્યારે જો કંપવિસ્તાર પ્રારંભિક કંપવિસ્તાર કરતા અડધો થાય તો એ વખતે જે સમય હોય એ કેટલો આપણે શોધવાનો. તો બોલો એ સમયનું સૂત્ર શું હતું 0.693 2m/b કિંમત મૂકો 0.693 2 m ની કિંમત 0.2 અને b ની કિંમત 0.04
तो जो आमा शू थशे आ पॉइंट चार थशे अने आ पॉइंट जीरो चार छे तो खाली बचशे शू एक भाग्या पॉइंट वन એટલે ઉપર 10 જતા રહેશે તમે કેલ્સીથી ગણશો તો 10 આવશે 10 અહીંયા ગુણી નાખો એટલે 6.93 કા વિસ્તાર અડધો થવા માટે લાગતો સમય બોલો ક્લિયર થઈ ગયું કે નહીં ચલો નંબર સી સીમા શું ગણવાનું છે આપણે એની યાંત્રિક ઊર્જા એ અડધી થવા માટે લાગતો સમય યાંત્રિક ઊર્જા અડધો થવા માટે લાગતો સમય કેટલો બોલો 0.693 m upon b. बरोबर सु करवानो 0.693 m के આ અમંદી દોલન નો જે કોન્સેપ્ટ બતાવ્યો એનો ઉપયોગ કરી જુદા જુદા પ્રકારના દાખલા આપણે ગણી છે પણ એના માટે જે મેં આગળના વિડીયોમાં તમને સમજાવ્યું તો એ સૂત્ર અગત્યના છે આપણા માટે એ તમારે યાદ રાખી લેવાનું